સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને, સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિના મૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવે છે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલ માટે ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવી જાય યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું, તદ્દન ફ્રી છે. થેન્ક યુ, આભાર વિદ્યાર્થી મિત્રો. ટેટના આપણે મેથ્સના પીરિયડમાં તમારું સ્વાગત છે. આપણે અવયવનો દાખલો ગણવા છે. દાખલો આ રીતના છે, એક્સ વર્ગ વત્તા ત્રણ એક્સ ઓછા આઠ ઓછા પાંચ એક્સ ના અવયવ શોધવાના છે. તો સૌ પ્રથમ આપણે પ્લસ માઇનસ એક્સ વર્ગ વત્તા ત્રણ એક્સ ઓછા પાંચ એક્સ ને ઓછા આઠ આ રીતના આપણે ગોઠવણી કરી નાખીએ. ત્યારબાદ એક્સ વાળા જે પદ છે આપણે ની બાદ બાકી કરશું. એક્સ વર્ગ મોટા આંકડાની નિશાની જોઈએ, આ નિશાની હોય આગળની એ આંકડાની હોય તો મોટો આંકડો કોણ છે? પાંચ. પાંચમાંથી ત્રણ બાદ કરવાના છે આપણે. પાંચમાંથી ત્રણ બાદ કરીએ મોટા આંકડાની નિશાની એટલે જવાબ આવશે ઓછા બે એક્સ. એમાંથી બાદ કરતા પાંચમાંથી ત્રણ બાદ કરી એટલે બે એક્સ નું એક્સ મોટા આંકડાની નિશાની માઇનસ માઇનસ આઠ. અવયવમાં આપણે પ્રથમ પદ ને દ્વિતીય આઠ ને એક આઠ એક આઠ આપણે વચમાં છે બે, તો આઠના કઈ રીતના ભાગ પાડીએ કે મધ્યમ પદમાં માઇનસ બે એક્સ કરીએ તો ચાર બે આઠ. તો આપણે એક્સ વર્ગ મોટા આંકડા નિશાની ચાર એક્સ વત્તા બે એક્સ ઓછા આઠ આ રીતના ઓછા ચાર માંથી બાદ કરીએ બે ને એટલે ઓછા બે એક્સ રે બરોબર એ પદ પાછું આવી જવું જોઈએ. હવે સામાન્ય કાઢીએ આપણે બધી આ બંને માંથી સામાન્ય કોણ નીકળશે? એક્સ. એક્સ અહીંથી દૂર કરી લીધો એટલે એક એક્સ પેડો છે માઇનસ ની નિશાની અહીંથી એક્સ સામાન્ય કાઢો એટલે ચાર. જે આ બે ની મધ્યમમાં જે નિશાની હોય એ નિશાની લાગુ પડે દેવાની. ટુ એક્સ માઇનસ એટ એમાંથી સામાન્યનું શું નીકળશે? ટુ. બે સામાન્ય નીકળશે તો વધ્યા કેટલા? એક્સ માઇનસ ની નિશાની બે ચાર આઠ થઈ જાય છે. કાઉન્સ ખોલતા બે એક્સ માઇનસ બે ચાર આઠ થઈ ગયા. તો એકવાર કાઉન્સમાં એક્સ વત્તા બે સામાન્ય પદ એક્સ ઓછા ચાર. તો આ રીતના આપણે સરળતાથી અવયવના દાખલા ગણી શકીએ છીએ. સૌ પ્રથમ આપણે શું કર્યું? પદને ફેરવા, એમાંથી બાદ બાકી મોટા આંકડા નિશાની રાખવાની, પછી આઠ એકું આઠ આઠના એવા ભાગ પડ્યા કે મધ્યમ પદમાં માઇનસ બે એક્સ રહેવા જોઈએ તો આઠના ભાગ થાય ચાર બે આઠ તો માઇનસ મોટાની નિશાની રાખવાની ચાર એક્સ. ચાર એક્સમાંથી બે એક્સ બાદ કરીએ એટલે માઇનસ બે એક્સ વધે માઇનસ આઠ. પછી સામાન્ય કાઢ્યા આ બેમાંથી એક્સ સામાન્ય કાઢ્યો પછી એક્સ માઇનસ ચાર પ્લસ નિશાની એમાંથી બે સામાન્ય કાઢ્યા એક્સ માઇનસ ચાર એક્સ પ્લસ બે એક કૌંસમાં એક્સ માઇનસ ચાર કારણ કે બે સામાન્ય સરખા છે. આ રીતના અવયવ પાડી શકાય છે. જોઈએ આપણે દાખલા નંબર બે આગળ. દાખલા નંબર બીજો આ રીતના છે, ટુ એમ સ્ક્વેર પ્લસ થ્રી એમ એન માઇનસ આઠ એન નો વર્ગ માઇનસ કૌંસની અંદર છે એમ વર્ગ માઇનસ ટુ એમ એન માઇનસ ટુ એન વર્ગ. તો આપણે અવયવનો દાખલો જરા સૌ પ્રથમ અને કાઉન્સ ખોલી કરીએ. ચાલો દાખલો ગણીએ આપણે. બે એમ નો વર્ગ અહીંયા સુધી એમનો
વત્તા ત્રણ એમ એન માઇનસ આઠ એનનો વર્ગ. હવે જે માઇનસની નિશાની કાઉન્સની આગળ છે એ આખા કાઉન્સને લાગુ પડશે, એટલે જ્યાં પ્લસ છે ને ત્યાં માઇનસ થઈ જશે, માઇનસ છે ત્યાં પ્લસ. જો માઇનસ પ્લસ માઇનસ એમનો વર્ગ માઇનસ માઇનસ પ્લસ બે એમનો એન માઇનસ માઇનસ પ્લસ બે એનની બે ઘાત. હવે સૌપ્રથમ આપણે ચેક કરવાનું એમની ઘાત કેટલી છે, એનની કેટલી છે, એનો પછી ખ્યાલ પડી જાય, અલગ પાસે પાસે તારવી લેવાનું. તો બે એમનો વર્ગ અને માઇનસ એમનો વર્ગ વત્તા ત્રણ એમ એન વત્તા બે એમ એન ઓછા આઠ એનનો વર્ગ વત્તા બે એનનો વર્ગ. સહગુણક સરખા હોય ને પાસે પાસે ગોઠવી લેવાનું. બે એમના વર્ગ માંથી એમનો વર્ગ એક બાદ કરીએ એટલે વધે શું, પ્લસ એમનો વર્ગ. અહીંયા પ્લસ છે ના, એ પ્લસ છે એટલે સરવાળો થવાનો છે ત્રણ વત્તા બે પાંચ એમ એન બરોબર. અને છેલ્લે મોટા કળા નિશાની માઇનસ છે એટલે માઇનસ હશે. તો આઠ માંથી બે બાદ કરીએ એટલે છ એન નો વર્ગ. આ રીતના આપણે સરળતાથી આન્સર મેળવી શકીએ છીએ. અવયવ એકદમ ઇઝી છે, એકદમ ઇઝી છે. સ્ટેપ બાય સ્ટેપ વ્યવસ્થિત કરીએ એ અઘર છે. જો એ આપણે ક્વેશ્ચન ત્રીજો, દાખલો ત્રીજો, ક્વેશ્ચન ત્રીજો. એક થી સો સંખ્યા સુધીમાં કેટલી પૂર્ણ વર્ગ સંખ્યાઓ આવે, નંબર ઓફ સંખ્યા કેટલી આવે છે? તો એકનો આપણે વર્ગ જોઈએ, એકનો વર્ગ એક, બે નો વર્ગ ચાર, ત્રણ નો વર્ગ નવ, ચાર નો વર્ગ સોળ, પાંચ નો વર્ગ પચીસ, છ નો વર્ગ છત્રીસ, સાત નો વર્ગ ઓગણપચાસ, આઠ નો વર્ગ ચોસઠ, નવ નો વર્ગ એક્યાસી, દસ નો વર્ગ સો. સો સુધી પૂછે ને તો આપણે કેટલી સંખ્યા મળી, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ, કુલ દસ સંખ્યાઓ આવે. એક થી સો ની સંખ્યા સુધીમાં પૂર્ણ વર્ગ દસ સંખ્યાઓ મળી શકે છે એમ સાબિત થાય. જોઈએ આગળ પ્રશ્ન ચોથો. પ્રશ્ન ચોથો, એક અને સો સંખ્યાની વચ્ચે કેટલી પૂર્ણ ઘન સંખ્યાઓ આવે? એક અને સો ની વચ્ચે કીધું છે એટલે એક આવશે નહીં. તો આપણે બે નો ઘન જોઈએ, બે ગુણ્યા બે ગુણ્યા બે, બે બે ચાર, ચાર બે આઠ, બે નો ઘન આઠ, ત્રણ નો ઘન ત્રણ, ત્રણ નવ, નવ ત્રણ સત્યાવીસ, તો ત્રણ નો ઘન થાય સત્યાવીસ, ચાર નો ઘન ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર, ચોખ્ખું ચોખ્ખું સોળ, સોળ ચોખ્ખું ચોસઠ, પાંચ નો કરીએ આપણે તો પચું પચું પચીસ, પચીસ પાંચ એકસો પચીસ, વધી જઈએ તો પૂર્ણ ઘન સંખ્યા કેટલી આવી, એક બે ને ત્રણ. તો ટોટલ એક અને સો સંખ્યાની વચ્ચે ત્રણ પૂર્ણ ઘન સંખ્યાઓ આવે.
આ રીતના આપણે ત્રણ પૂર્ણગણ સંખ્યાઓ મળે. તો આ તો આજનો આપણે મેથ્સનો પીરિયડ. મળીએ પાછા નવા પીરિયડ સાથે. થેન્ક યુ, આભાર. જોતા રહો અમારી ચેનલ એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ.